ભરૂચની આશ્રય સોસાયટીમાં જગન્નાથ મંદિર દ્વારા દબાણ કરવામાં આવ્યા હોવાનું અદાલતમાં સાબિત થતા દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચના સર્વે નંબર 94માં આવેલા આશ્રય સોસાયટી નજીક માલિકીની જમીન ઉપર જગન્નાથ મંદિરના સંચાલકોએ ગેરકાયદેસર દબાણ કર્યો હોવાના આક્ષેપ સાથે મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટના આદેશ બાદ આખરે જગન્નાથ મંદિરે કરેલા દબાણો દૂર કરતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. ભરૂચના આશ્રય સોસાયટી નજીક મુકેશ પ્રજાપતિનો પ્લોટ આવેલો છે અને આ પ્લોટમાં નજીકમાં રહેતા જગન્નાથ મંદિરના સંચાલકોએ ગેરકાયદેસર દબાણો ઊભા કર્યા હોવાના આક્ષેપ સાથે તેઓએ ન્યાયાલયના દ્વાર ખખડાવ્યા હતા, જે લાંબી પ્રક્રિયા બાદ આખરે ફરિયાદી મુકેશ પ્રજાપતિના તરફેણમાં કોર્ટે હુકમ કરતા ભરૂચ જિલ્લા મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ કર્મીઓની હાજરીમાં જગન્નાથ મંદિરના સંચાલકોએ કરેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. તંત્રએ પણ ગેરકાયદેસર ઊભા કરાયેલા દબાણો ઉપર જેસીબીની મદદથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે મંદિર સંચાલકોમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો. આજરોજ નામદાર કોર્ટના હુકમ મુજબ સર્વે નંબર 94માં જે વધારાનું દબાણ હતું એ નામદાર કોર્ટના હુકમ મુજબ હાલમાં દૂર કરવાની કાર્યવાહી ડીઆઈએલઆરસીના પ્રતિનિધિ દ્વારા માપણી કરાવી અને ત્યારબાદ જે વધારાનું દબાણ છે એ દૂર કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.